હાય ગાઈસ, કેટીએમના નેક્સ્ટ લેક્ચરની અંદર આજે આપણે બે ઇમ્પોર્ટન્ટ એક થિયરી જે છે એ જોવાની છે. જે કાંઈ પણ આપણે અહીંયા વિડીયો લેક્ચર્સની અંદર ચાલે છે એ ના સમજાય તો ફરી રિવાઇઝ કરીને જોઈ લેવું, અને અથવા તો આઈધર મને પૂછી લેવું. બુક રીડિંગ મટીરિયલની અંદર સાથે સાથે વાંચતા રહેવું તમારે, કેમકે પાછળની જે વસ્તુઓ છે ઘણી બધી આની અંદર ક્યારેક કામ લાગતી હોય છે, કે પાછળના લેક્ચરમાં શીખેલું આ લેક્ચરમાં કામ લાગે. સાથે સાથે હું કહેતો તો જઈશ જ ઓલવેઝ. તો આપણે નવી થિયરી આજે થોડી એક ચાલુ કરીએ, દેટ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ. બેલ્ટની અંદર આપણે ટેન્શન જોયું, ટેન્શનનો રેશિયો જોયો, આ બધું જોઈ લીધું. થોડું હવે આગળ વધીએ અને એની અંદર સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ જોઈએ. હવે સેન્ટ્રીફ્યુગલ એટલે શું એ તમને ખ્યાલ છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, જેને આપણે એમ ઓમેગા સ્ક્વેર આર કહીએ છીએ હંમેશા. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મતલબ કે પહેલાં તમે પથ્થરને દોરીથી બાંધીને ગોળ ફેરવો છો, જેને લંગર કહીએ છીએ. તો એ જે એને પથ્થર ઉપર જ્યારે ફોર્સ લાગે તમે જેને ફેરવો, દેટ ઇઝ કોલ્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે આની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્યાંથી આવે, તો સમજો કે બેલ્ટ જે છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થાય છે. એ કોઈ પણ એક ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર, તો જ્યારે ફરે છે હાયર સ્પીડની અંદર એ સમયે એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવાની શક્યતા છે. જેમ કે સમજો કે જ્યારે લોઅર સ્પીડ છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ બેલ્ટ જેમ કે સમજો કે 10 મીટર પર સેકન્ડ આનાથી ઓછી વેલોસિટી હોય ત્યારે તો કોઈ ઇશ્યુ નથી આવતો. બટ જ્યારે 10 મીટર પર સેકન્ડ, લિનિયર વેલોસિટીની વાત કરું છું, બેલ્ટની લિનિયર વેલોસિટી 10 મીટર પર સેકન્ડથી વધે એ સમયે જે છે એ સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ આપણે એકાઉન્ટ કરવી પડે, કેમ કે એને તમે નિગ્લેક્ટ કરી શકો નહીં. સમજો કે બેલ્ટને પોતાને પણ માસ છે, જ્યારે એ અહીંયા આગળથી આવી અને અહીંયા આગળથી પાસ થાય છે ત્યારે એની અંદર પોતાની અંદર પણ થોડું માસ છે. તો એ માસના લીધે જે વસ્તુને માસ હશે એની ઉપર ફોર્સ લાગવાનો છે જ્યારે સ્પીડમાં છે, અને આ રોટેટ થાય છે બરાબર. તો રોટેશનની અંદર છે આપણું મોશન, એટલે એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવાની શક્યતા છે. તો બેલ્ટ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેટલો લાગે અને એના લીધે જે છે એ બેલ્ટના ટેન્શનની અંદર કેટલો ચેન્જ આવે એ આપણે જોવાનું છે આજની થિયરીની અંદર, અને એને લીધે પાવર ટ્રાન્સમિટ થવાની અંદર કેટલો ચેન્જ આવે એ જોવાનું છે આપણે. આપણે પાવર ટ્રાન્સમિશન પણ જોઈ લીધું છે કેટલો પાવર ટ્રાન્સમિટ થાય છે. બેલ્ટનો ટેન્શન રેશિયો, દેટ ઇઝ T1/T2 ઇઝ ઇક્વલ ટુ E^μ θ, એ પણ આપણે જોઈ લીધું છે. આજે આપણે એ જોવાનું છે કે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે એના લીધે તમારા બેલ્ટના ટેન્શન જે T1 T2 હતા, ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડ, એમાં કેટલો ડિફરન્સ આવે છે, એમાં કેટલો સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ આપણે જો ગણીએ તો એની વેલ્યુમાં કેટલો ચેન્જ થાય, એના ઇક્વેશનમાં કેટલો ચેન્જ થાય એ આપણે જોવાનું છે આજની થિયરીની અંદર. તો આ એક સમજો કે કોઈ પુલી છે જેની અંદર બેલ્ટનો આપણે ખાલી આટલો એરિયા જ કન્સિડર કર્યો છે, એલિમેન્ટરી એરિયા કહેવાય જેને, જે આપણે થિયરીની કેલ્ક્યુલેશન માટે આપણે કાઉન્ટ કરીએ છીએ, દેટ ઇઝ એલિમેન્ટરી એરિયા. તો આટલો એંગલ જ આપણે લીધો છે ડી થીટા જેટલો, P થી Q સુધી. આ વસ્તુ શું છે, P અને Q આગળ ટેન્શન કે હંમેશા ફોર્સ છે એ રોટેટિંગ ઓબ્જેક્ટની અંદર ટેન્જેન્શિયલ ડાયરેક્શનની અંદર જ લેવાય, અને ટેન્જન્ટ કહેવાય. તો ટેન્જેન્શિયલ ડાયરેક્શન થઈ રેડિયસને પરપેન્ડિક્યુલર હોય છે હંમેશા. તો આ પી આગળ આ બાજુ ફોર્સ લાગશે, TC સફિક્સની અંદર છે મતલબ કે સેન્ટ્રીફ્યુગલ. ટી છે એનો મતલબ ટેન્શન થાય છે, સફિક્સની અંદર સી છે એનો મતલબ થાય છે એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે. તો પી આગળ આટલું આ ડાયરેક્શનમાં લાગશે અને ક્યુ આગળ આ ડિરેક્શનની અંદર લાગશે. આ જે છે એ ટોટલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે જે આટલા એરિયા, આટલા બેલ્ટ ઉપર આ ડિરેક્શનની અંદર લાગે છે. ધીસ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બરાબર. તો આગળ વધીએ. એમ જે છે દેટ ઇઝ માસ ઓફ ધ બેલ્ટ પર યુનિટ લેન્થ ઇન કેજી. હવે આની અંદર આ વર્ડ જે છે ઇમ્પોર્ટન્ટ છે કે માસ ઓફ ધ બેલ્ટ પર યુનિટ લેન્થ. પર યુનિટ લેન્થ જે છે એ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. પર યુનિટ લેન્થ આપણે ઘણી વખત એવી વસ્તુ હોય છે કે જે પરચેસ કરવા જઈએ તોય તમને મીટરની અંદર આપે. તમે એમ કહો કે મારે સમથિંગ, સપોઝ ચલો વોટર લાઇનની પાઇપ જે આવે એ જોઈએ છે, તો એ તમને ફૂટની અંદર આપે કે ચલો ભાઈ સમથિંગ રૂપિયા ફૂટ. તો એ અમુક ડિસાઇડેડ હોય છે, બિકોઝ કેમ કે એની અંદર ખબર જ હોય કે એક ફૂટની અંદર અથવા તો એક મીટરની અંદર આટલો માસ હશે અને માસનો ભાવ આટલા પ્રમાણે લેવાનો.
એવું નક્કી હોય. તો આ માસ જે તમને આપ્યું છે એ પર યુનિટ લેન્થ આપ્યું છે કે સપોઝ 1 મીટર બેલ્ટ હોય તો એનો માસ જે છે એ સપોઝ 700-800 ગ્રામ કે વોટ એવર, આ એક એક્ઝામ્પલ આપું છું જસ્ટ, એટલું હોય તો એ પર યુનિટ લેન્થ થયું. યુનિટ મતલબ કે 1 મીટર 1 ફૂટ, મતલબ યુનિટ એક નંબર આવે દેટ ઇઝ કોલ્ડ યુનિટ લેન્થ. પછી વી છે દેટ ઇઝ લિનિયર વેલોસિટી ઓફ ધ બેલ્ટ ઇન મીટર પર સેકન્ડ. હવે બેલ્ટની લિનિયર આરપીએમની વાત નથી થતી અત્યારે, શું વાત થાય છે કે બેલ્ટ અહીંયાથી આવીને પાસ થાય છે એની તમે લિનિયર વેલોસિટી જો જુઓ, એવું એઝ્યુમ કરો કે તમે બેલ્ટ ઉપર કોઈ એક ઓબ્જેક્ટ છે તો એ ઓબ્જેક્ટની વેલોસિટી કેટલી થાય, મીન્સ બેલ્ટની લિનિયર વેલોસિટી, એ સમજી શકાય એવું છે, તમને ઓલરેડી ખ્યાલ છે. આર ઇઝ ધ રેડિયસ ઓફ પુલી ઓવર વિચ ધ બેલ્ટ રન્સ ઇન મીટર્સ. સિમ્પલ, પુલીની રેડિયસ જ છે. ટીસી દેટ ઇઝ કોલ્ડ સેન્ટ્રિફ્યુગલ ટેન્શન એક્ટિંગ ટેન્જન્શિયલી એટ પી એન્ડ ક્યુ ઇન ન્યૂટન્સ. યુનિટ લખવા જરૂરી છે. તો ટીસી જે છે દેટ ઇઝ સેન્ટ્રિફ્યુગલ ટેન્શન, કે જે પી અને ક્યુ આગળ લાગે છે ટેન્જન્શિયલી, બરાબર. હવે વી નો દેટ ધ લેન્થ ઓફ ધ બેલ્ટ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇન ટુ ડી થીટા. હવે મેં તમને કીધું હતું ઓલવેઝ કે જ્યારે પણ તમારે કોઈ એક સર્કલના કોઈ પર્ટિક્યુલર સેક્શનની તમારે અમુક લેન્થ જોતી હોય, મારે પી થી ક્યુની લેન્થ જોતી હોય, તો કે આ તો અત્યારે આર્ક છે, પણ આર્કને સપોઝ સમજો કે આ સર્કલ એક દોરીથી બનાવેલું છે અને દોરીને હું પી અને ક્યુ આગળથી કટ કરી દઉં, તો મને પી એ દોરીને ખોલું ત્યારે પી ક્યુની લંબાઈ કેટલી મળે, તો કેટલી મળે, તો કે એની રેડિયસ મલ્ટીપ્લાઈડ બાય એનો એંગલ. રેડિયસ ઇન્ટુ એંગલ થાય ત્યારે તમને આર્કની લેન્થ મળે. તો સિમ્પલ એ તમને અત્યારે આપેલું છે કે લેન્થ ઓફ ધ બેલ્ટ પી ક્યુ આટલાની કેટલી થાય, આર ઇન્ટુ ડી થીટા, કેમકે આ રેડિયસ આર છે પુલીની અને ડી થીટા જેટલો એંગલ અત્યારે આપણે કન્સિડર કરેલો છે. પછી માસ ઓફ ધ બેલ્ટ પી ક્યુ, હવે આટલા બેલ્ટનું માસ કેટલું થાય, તો આપણને માસ શું છે, તો કે લેન્થ ઓફ ધ બેલ્ટ પર યુનિટ લેન્થ, તો આપણી લેન્થ કેટલી છે, આર ઇન્ટુ ડી થીટા જેટલી. તો સિમ્પલ જેટલી લેન્થ છે એને મલ્ટીપ્લાઈડ બાય માસ કરી દો એટલું એનું માસ થાય, બરાબર. મતલબ આનો મતલબ કેવો થાય કે એક સપોઝ 1 મીટર અથવા 1 ફૂટની અંદર આટલું માસ, તો આટલાની અંદર કેટલું, તો ત્રિરાશિ મૂકી છે સિમ્પલ એને, બરાબર. તો એમ ઇન્ટુ આર ડી થીટા ડિવાઇડેડ બાય યુનિટ 1, મતલબ કે એમ ઇન્ટુ આર ડી થીટા થાય. તો સિમ્પલ ત્રિરાશિ મૂકીને પણ કરી શકો, પણ આ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, આની અંદર એટલું ડીપમાં જવાની જરૂર નથી. સેન્ટ્રિફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન ધ બેલ્ટ પી ક્યુ, સેન્ટ્રિફ્યુગલ ફોર્સ આની ઉપર કેટલું લાગે છે, એફસી. હવે સેન્ટ્રિફ્યુગલ ફોર્સનું ઇક્વેશન શું છે કે એમ ઓમેગા સ્ક્વેર આર. હવે એમ ઓમેગા સ્ક્વેર આર છે આની અંદર, પણ આની અંદર ડાયરેક્ટ વી સ્ક્વેર બાય 2 લઈ લીધું છે, તો એમ ઓમેગા સ્ક્વેર આર. હવે ઓમેગા બરાબર તમે લખી શકો, ઓમેગા સ્ક્વેર આર હોય તો એને તમે વી સ્ક્વેર બાય આર લખી શકો. શું કામ, કેમકે ઓમેગાની વેલ્યુ જે છે એ વી બાય આર થાય, તો ઓમેગા સ્ક્વેર બરાબર વી સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય. તો જો માસની વેલ્યુ અહીંયા લખી, પછી આની બદલે ઓમેગા સ્ક્વેર કન્સિડર કરો, તો વી સ્ક્વેર બાય આર સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય આર થાય. તો અહીંયા સાઈડમાં જે આર છે એ નીચેના આર સાથે કેન્સલ આઉટ થઈ જાય, એટલે નીચે છેદની અંદર ખાલી એક જ આર વધે, એટલે વી સ્ક્વેર બાય આર થાય. ફરી વખત કહી દઉં, સેન્ટ્રિફ્યુગલ ફોર્સનું ઇક્વેશન એમ ઓમેગા સ્ક્વેર આર થાય. આ એમ બરાબર આ માસ લઈ લીધું આપણે, એ ઓકે. હવે ઓમેગા સ્ક્વેર જે છે એ શું થાય, વી સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય, પણ બાજુમાં આર જે છે ઓમેગા સ્ક્વેર એમ ઓમેગા સ્ક્વેર આર થાય, તો આ બાજુમાં આર છે એ નીચેના આર સાથે કેન્સલ થઈ ગયો, તો આર સ્ક્વેરની જગ્યાએ અહીંયા ખાલી આર રહી ગયું, એટલે એમ વી સ્ક્વેર બાય આર આનું ઇક્વેશન બની ગયું. કોનું, સેન્ટ્રિફ્યુગલ ફોર્સનું. આટલા એલિમેન્ટરી સેક્શન ઉપર ખાલી પી ક્યુ ઉપર જેટલું લાગે છે એટલા સેન્ટ્રિફ્યુગલ ફોર્સની વાત અત્યારે કરી. તો આની જગ્યાએ આપણે લખી શકીએ એમ ઇન્ટુ ડી થીટા બાય વી સ્ક્વેર, કેમકે આર જે છે અગેન અહીંયા સાથે કેન્સલ આઉટ થઈ જશે. તો હવે ધ સેન્ટ્રિફ્યુગલ ટેન્શન ટીસી એક્ટિંગ ટેન્જેન્શિયલી એટ પી એન ક્યુ કીપ્સ ધી બેલ્ટ ઇન ઇક્વિલિબ્રિયમ. આ વાક્ય એટલા માટે આપણે કહીએ છીએ, બીકોઝ આ સેન્ટેન્સ આપણે એટલા માટે કીધું કેમકે જે સિસ્ટમ અત્યારે છે એ સેન્ટ્રિફ્યુગલ ટેન્શનને લીધે ઇક્વિલિબ્રિયમની અંદર છે, તો જ્યાં ઇક્વિલિબ્રિયમ હોય ત્યાં આપણે હોરિઝોન્ટલી અથવા વર્ટિકલી એ ફોર્સિસને રિઝોલ્વ કરી શકીએ. તો નાવ રિઝોલ્વિંગ ધ ફોર્સિસ, એટલે કે સેન્ટ્રિફ્યુગલ ફોર્સ અને સેન્ટ્રિફ્યુગલ ટેન્શન હોરિઝોન્ટલી એન્ડ ઇક્વેટિંગ ધ સેમ, વી હેવ શું કરે છે કે આ જે ટીસી છે એના હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને આ ટીસી જે છે નીચેની સાઈડે એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને આ એફસી એટલા જે છે એ હોરિઝોન્ટલી એપ્લાય થાય છે
વર્ટિકલી જોવાની જરૂર નથી આ કેસની અંદર, ખાલી હોરિઝોન્ટલી જોવાની જરૂર છે. બીકોઝ બેલ્ટની અસર એના લીધે તમારી પાવર ટ્રાન્સમિશનની અંદર ચેન્જ થશે, આ ડિરેક્શનની અંદર નહીં. તો FC ઇઝ ઇક્વલ ટુ, કેમ કે આ લેફ્ટ સાઈડ છે અને આના જે સાઇન કોમ્પોનન્ટ છે એ બધા રાઇટ સાઈડ છે, તો FC ઇઝ ઇક્વલ ટુ આનો સાઇન કોમ્પોનન્ટ મતલબ કે TC સાઇન ડી થીટા નહીં આવે, ડી થીટા બાય ટુ આવશે. બીકોઝ કે આ જે આખો એંગલ છે એ ડી થીટા છે, પણ આપણો ફોર્સ અહીંયાથી લાગે છે એટલે ડી થીટા બાય ટુ થશે, પ્લસ આનો કોમ્પોનન્ટ સાઇન કોમ્પોનન્ટ એટલે કે TC સાઇન ડી થીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ FC, અથવા તો FC ઇઝ ઇક્વલ ટુ આ બંનેના સાઇન કોમ્પોનન્ટ ગમે તે રીતે ચાલે. બટ FC બરાબર શું છે એ આપણને ખ્યાલ છે, એમ ડીવી ઇન્ટુ વી સ્ક્વેર, સોરી એમ ડી થીટા ઇન્ટુ વી સ્ક્વેર. તો એ અહીંયા ડાયરેક્ટ લખી દીધું. હવે આ ડી થીટા જે છે, ડી થીટા બાય ટુ, ઓલરેડી ડી થીટા ઇઝ ઓલરેડી અ સ્મોલર એંગલ એન્ડ વી હેવ કન્સિડર ડી થીટા બાય ટુ, તો એ તો એટલો નાનો એંગલ થશે કે સાઇન ડી થીટા બાય ટુ બરાબર આપણે શું લખી શકીએ, ડી થીટા બાય ટુ. તો સીધો આ બંનેના બે સરખી વેલ્યુ છે એટલે ટુ TC ડી થીટા બાય ટુ, કેમ કે સાઇન ડી થીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ટુ. તો એ લખી દીધું ડાયરેક્ટ કે ટુ TC ડી થીટા બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એમ ડી થીટા ઇન્ટુ વી સ્ક્વેર. તો એવું લખી શકીએ કે TC ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર, બરાબર. આનું ઇન્ટિગ્રેશન ડેરિવેશન પણ થઈ શકે બરાબર, કેમ કે પણ ડેરિવેશન કરવાની એની અંદર અત્યારે જરૂર નથી, એ આગળ જતાં કરીશું આપણે. આ થિયરીની અંદર ખાલી કેમ કે ડાયરેક્ટ સી કેન્સલ થઈ જાય છે, આ ડી થીટા, આ ડી થીટા, આ ટુ અને આ ટુ અહીંયા આગળ કેન્સલ થઈ જાય છે. નેક્સ્ટ થિયરી જે જોઈએ છીએ એની અંદર આપણે ડેરિવેશન કરવું પડશે, આની અંદર જરૂર નથી કેમ કે અહીંયા ઓલરેડી કેન્સલ આઉટ થઈ જાય છે. TC ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર, બરાબર. તો આ જે છે એ યાદ રાખજો ટર્મ, કેમ કે નેક્સ્ટ થિયરીની અંદર જે છે તમને આ ટર્મ કામમાં લાગશે. તો TC ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર આટલું જે છે એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન જે છે એ લાગે છે તમારા બેલ્ટ ઉપર. જો તમે જુઓ કે માસ અને વેલોસિટી ઉપર કેટલું ડિપેન્ડન્ટ છે, વેલોસિટી વધે તો આ એના સ્ક્વેર પ્રમાણમાં વધશે TC ની વેલ્યુ. ઇક્વેશન જે છે આવી રીતે વિચારવાના હંમેશા, તો તમને સમજવાની અંદર વધારે સરળતા રહેશે. તો નેક્સ્ટ થિયરી જે છે એની પહેલાં આપણે થોડોક એક પોઈન્ટ નોટ કરી લઈએ કે વેન ધ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇઝ ટેકન ઇન ટુ અકાઉન્ટ, ધ ટોટલ ટેન્શન ઇન ધ ટાઇટ સાઇડ T1. હવે એકચ્યુઅલી અહીંયા T1 અને T2 તમને એટલા T1 એટલા માટે આપેલા છે કે ટેન્શન ટાઇટ સાઇડમાં બતાવે છે. કેટલું થશે? તો કે T1 પ્લસ TC. પહેલાં ટાઇટ સાઇડની અંદર ખાલી આપણે T1 ગણતા હતા, પણ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપણે આવી ગયું એટલે હવે સાથે TC પણ ગણવું પડે. અને એ જ રીતે ટોટલ ટેન્શન ઇન ધ સ્લેક સાઇડ T2, એટલે આ સ્લેક સાઇડની અંદર. તો કેટલું થાય? તો કે કેપિટલ T2 પ્લસ TC, એટલે પહેલાં ખાલી સ્લેક સાઇડની અંદર T2 લેતા હતા, એની બદલે હવે T2 પ્લસ TC સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આપણે કન્સિડર કર્યું, બરાબર. તો આ ટાઇટ સાઇડની અંદર અને સ્લેક સાઇડની અંદર આટલું બંનેમાં એડ કર્યું આપણે, આટલું ખાલી યાદ રાખજો. હવે નેક્સ્ટ થિયરી બાજુ જઈએ છીએ કે મેક્સિમમ પાવર ટ્રાન્સમિટેડ સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ ગણીને. તો જલ્દી જલ્દી જોઈ લઈએ કે વી નો દેટ ધ પાવર ટ્રાન્સમિટેડ બાય અ બેલ્ટ P ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ V. હવે આ આપણે પ્રીવિયસ વિડીયોઝની અંદર, પ્રીવિયસ સેશનની અંદર આપણે ઓલરેડી જોઈ લીધું છે કે પાવર ટ્રાન્સમિટેડ જે છે બંને ટેન્શનનો ડિફરન્સ ઇન્ટુ વેલોસિટીનું મલ્ટિપ્લિકેશન મીટર પર સેકન્ડમાં. તો આ આપણે ઓલરેડી જોઈ લીધું છે કે T1 માઇનસ T2 ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ પાવર ટ્રાન્સમિટેડ થાય છે મેક્સિમમ. એની અંદર T1 છે ટેન્શન ઇન ટાઇટ સાઇડ ઓફ ધ બેલ્ટ, T2 ઇઝ ઇક્વલ ટુ ટેન્શન ઇન સ્લેક સાઇડ ઓફ ધ બેલ્ટ, અને V જે છે એ લિનિયર વેલોસિટી ઓફ ધ બેલ્ટ ઇન મીટર પર સેકન્ડ, બરાબર. આ આપણને ખ્યાલ છે. બીજું એક ઇક્વેશન જે બેલ્ટ માટે ઓલવેઝ ફેમસ ઇક્વેશન છે, જેનું આપણે ડેરિવેશન પણ ઓલરેડી જોઈ લીધું છે, દેટ ઇઝ T1 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ e^μθ. અથવા આની અંદર આપણે T2 ને સબ્જેક્ટ બનાવીએ તો T1 અપોન e^μθ થાય, બરાબર. તો આ ઇક્વેશન એક આપણે તમારે જોવાનું છે. આ બંને વસ્તુ આપણે ઓલરેડી પ્રીવિયસ સેશનમાં જોઈ ગયા છીએ, એ જ છે, બીજું કાંઈ નથી. તો હવે P જે છે એની અંદર હું આ T2ની કિંમત મૂકું, કેમ કે મારે T1ના ફોર્મમાં જોઈએ છે, શું કામ એ આપણે આગળ જોઈએ. તો આ T2ની વેલ્યુ હું આ ઇક્વેશનની અંદર મૂકું તો T1 માઇનસ T1 અપોન e^μθ ઇન્ટુ V, આવું થાય. ખાલી કિંમત જ મૂકી છે. તો T1ને હું કોમન કાઢી લઉં, બ્રેકેટની અંદર 1 માઇનસ 1 અપોન e^μθ થશે ઇન્ટુ V, બરાબર.
તો ટી વન વી ઇન્ટુ સી, આ ટી વન ઇન્ટુ વી લઈ લીધું અને આ આખી ટર્મને એણે કહી દીધું સી, કંઈક સમથિંગ એક ટર્મ આપી દીધી, એટલે સી બરાબર થાય 1 - 1 / e^μ. જસ્ટ એણે એક એવું અઝ્યુમ કર્યું છે કે આ આખી ટર્મને સી કીધો, કઈ આ બ્રેકેટની અંદર છે, અને ટી વન ઇન્ટુ વીને મલ્ટીપ્લાય કર્યા અને મલ્ટીપ્લાઇડ બાય સી, વેર સી ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ ટર્મ. હવે આટલું જોયા પછી આપણે નોટ્સ કરી તું, જે હમણાં જ આપણે જોયું થિયરીની અંદર કે આ ડાયરેક્ટ સબ્જેક્ટ બનાવ્યો છે, તો ટેન્શન ટાઇટ સાઇડની અંદર કેટલું થતું હતું, તો કે ટી વન પ્લસ ટી સી. આ ટી વન એટલે ટાઇટ સાઇડની અંદર ટેન્શન હતું, પણ સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ આપણે કન્સિડર કરીએ એટલા માટે સાથે ટી સીને પ્લસ કર્યો હતો, કે ટી વન પ્લસ ટી સી ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટેન્શન ઇન એની ઓફ ધ સાઇડ. તો હવે ટી વનને આની અંદર હું સબ્જેક્ટ બનાવું છું, તો શું થશે કે ટી માઇનસ ટી સી બરાબર. સી આપણે દરેક વસ્તુ ટી વનના ફોર્મમાં લેતા જઈએ છીએ એક પછી એક. તો વેર ટી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ટેન્શન ટુ વિચ ધ બેલ્ટ કેન બી સબ્જેક્ટેડ, એટલે આપણે એક કોઈ એક સાઇડે જોયું હતું કે મેક્સિમમ ટેન્શન, અને ટી સી ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇન ન્યૂટન્સ. તો P બરાબર શું થાય, તો કે T માઇનસ ટી સી. હવે આ ટી વનની જગ્યાએ એણે આ કિંમત મૂકી છે, કેમ કે આપણે પ્રીવિયસ થિયરીની અંદર સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ જોઈ હતી ત્યારે કંઈક આવું જોયું હતું. તો આ ટી વનની જગ્યાએ એણે શું મૂક્યું કે ટી માઇનસ ટી સી ઇન્ટુ વી ઇન્ટુ સી બરાબર. હવે ટી સી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર થાય, એ આપણે ઓલરેડી પ્રીવિયસ થિયરીની અંદર જોઈ લીધું, એનું આપણે સાબિતી આપી ત્યારે ટી સી સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ટોટલ કેટલું લાગે, તો એમ ઇન્ટુ વી સ્ક્વેર જેટલું. તો ટી સીની જગ્યાએ એણે શું મૂક્યું, એમ વી સ્ક્વેર ઇન્ટુ વી ઇન્ટુ સી. વી ને અંદર મલ્ટીપ્લાય કર્યો તો ટી વી માઇનસ એમ વી ક્યુબ મલ્ટીપ્લાઇડ બાય સી. હવે આ જે ઇક્વેશન આપણી પાસે આવ્યું એને વિથ રિસ્પેક્ટ ટુ વી, કેમ કે વી એક જ છે એ વેરિયેબલ છે આની અંદર, તો વિથ રિસ્પેક્ટ ટુ વી આપણે એનું ડેરિવેશન કરીએ, તો ડીપી બાય ડી વી ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોઈ પણ ટર્મને તમે ઇઝ ઇક્વલ ટુ 0 કરો તો તમને મેક્સિમમ વેલ્યુ મળી જાય ઇક્વેશનની. તો મારે મેક્સિમમ પાવર જોઈતો હોય તો આને હું વિથ રિસ્પેક્ટ ટુ વી ડિરાઈવ કરવું, ઇક્વલ ટુ 0 મૂકી દઉં તો મને મેક્સિમમ પાવર મળે. કોઈ પણનું જ્યારે ડેરિવેશન 0 થાય ત્યારે એ ટર્મ મેક્સિમમ થતી હોય. તો ડી પીની જગ્યાએ તમે એની વેલ્યુ મૂકી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ એક એક ટર્મને વીથી તમે ડિરાઈવ કરો તો અહીંયા ટીવીની જગ્યાએ ખાલી ટી રહેશે, કેમ કે ડીવી બાય ડીવી 1 થાય, માઇનસ એમ વી ક્યુબ છે તો વી ક્યુબનું વિથ રિસ્પેક્ટ ટુ વી તમે ડિરાઈવ કરો એટલે વી સ્ક્વેર થાય, 3v² થાય. તો અહીંયા એ વસ્તુ મૂકી કે 3m² ઇઝ ઇક્વલ ટુ 0. ટી માઇનસ 3 ટી સી ઇઝ ઇક્વલ ટુ 0 થશે, કેમ કે mv² બરાબર ઓલરેડી ટી સી આપણને ખ્યાલ છે, જે પ્રીવિયસ થિયરીની અંદર જોયું છે. ફરી વખત આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનના ફોર્મની અંદર લાવી દીધું ટી માઇનસ 3 ટી સી, કેમ કે mv² બરાબર ટી સી મૂકી દીધું ઇઝ ઇક્વલ ટુ 0, ઓર એવું કહી શકો કે ટી ઇઝ ઇક્વલ ટુ 3 ટી સી. તો અહીંયા જે છે એ તમારી આ થિયરી પૂરી થાય છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 3 ટી સી. તો આની અંદરથી તમે કંઈ શું જોઈ શકો છો કે ટોટલ ટેન્શન છે કે જે બેલ્ટ ઉપર એક લાગે છે, અને આ જે છે એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે, તો એ બંનેનો કાંઈક રેશિયો થાય છે. જુઓ તમે ટી ઇઝ ઇક્વલ ટુ 3 ટી સી જાય છે. તો એ શું કહેવા માગે છે કે ઇટ શોઝ ધેટ વેન ધ પાવર ટ્રાન્સમિટેડ ઇઝ મેક્સિમમ, જ્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સમિટ થાય છે તમારા બેલ્ટ ડ્રાઈવની કેપેસિટી હોય ત્યાં સુધી, ત્યારે 1/3 ઓફ ધ મેક્સિમમ ટેન્શન ઇઝ એબ્ઝોર્બ એઝ અ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. તો જેટલું બેલ્ટ ઉપર ટેન્શન લાગે છે એના ત્રીજા ભાગનું જે છે એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને લીધે લાગે છે, એ ટેન્શન જે છે ત્રીજા ભાગનું ટેન્શન સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લઈ જાય છે બરાબર. જુઓ તમે કેટલી ઇફેક્ટ આવે છે આની. ટોટલ તમારા બેલ્ટ ઉપર જેટલું પણ ટેન્શન લેવાની કેપેસિટી છે, અને જેટલો મેક્સિમમ પાવર ટ્રાન્સમિટ થાય છે ત્યારે જેટલું તમારા બેલ્ટમાં ટેન્શન લાગે છે, એનો ત્રીજા ભાગનું ટેન્શન તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લઈ જાય છે બરાબર. એટલા માટે સેન્ટ્રીફ્યુગલ ઇફેક્ટ કરવી એકાઉન્ટ કરવી જરૂરી છે. તો આજે આટલું રાખીએ છીએ, નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. કંઈ ડાઉટ હોય નેક્સ્ટ સેશનની અંદર બીજી એક થિયરી અથવા ન્યુમેરિકલ જોઈએ છીએ, લેટ સી. કંઈ ડાઉટ હોય તો વોટ્સએપની અંદર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. ઓકે, બાય.